अमदावाद सहित उत्तर गुजरात ने धमरोड़ी नाख्या बाद मेघराजाए हवे सौराष्ट्र अने तेमां पण खास करीने राजकोट ने रडार पर लीधु होय तेवी रीते 16 कलाकमां ज 10.5 इंच पाणी वरसावी देता मोटा भागनुं जळ संकट एक ज दिवसमां तणाई जवा पाम्युं छे। बीजी बाजु राजकोट माटे हजु 48 कलाक अति भारे होवानी आगाहीने पगले शहेरमां तंत्र द्वारा रेड एलर्ट जाहेर करवामां आव्युं छे। राजकोट शहेरमां भारे वरसादने पगले ठेर ठेर पाणी भरायाना दृश्यो जोवा मळी रह्यां छे। નીચાણવાળા વિસ્તારો, ઘરો અને ઓફિસો જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જ જોવા મળી રહ્યું છે। ત્યારે રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલ એક ઓફિસમાં પણ ભારે વરસાદથી પાણી ભરાઈ ગયા હતા। પાણી ભરાઈ જતાં ઓફિસ સંચાલક દ્વારા ખાસ મોટર મૂકવામાં આવી હતી અને જેની મદદથી પાણીને ઓફિસ બહાર કાઢવામાં આવ્યું હતું। રાજકોટ શહેરમાં ગઈકાલ રાતથી જ પડી રહેલ ભારે વરસાદને પગલે ઠેર ઠેર રાજકોટ શહેરમાં તારાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આજ સવારથી જ આ જે મોટર મૂકવામાં આવી છે, આમ છતાં પણ હજુ સુધી સંપૂર્ણ રીતે જે પાણી છે તે બહાર નથી કાઢી શકાયું। આ ચિત્ર પરથી સ્પષ્ટ થઈ શકે છે કે રાજકોટમાં કઈ પ્રકારનો વરસાદ વરસ્યો છે। આપણી સાથે જે સિટી ન્યૂઝના જે નીતિનભાઈ નથવાણી છે, સાહેબ શું કહેશો કે જે રીતે વરસાદ વરસ્યો છે, ઓફિસમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે, શું કહેશો? ગઈકાલ રાતથી રાજકોટ શહેરમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને સમગ્ર રાજકોટ પાણીમાં ગરકાવ થયું છે। ત્યારે રાજકોટ સિટી ન્યૂઝની ઓફિસમાં પણ પાણી આવી ગયું છે, છતાં પણ સિટી ન્યૂઝનો અમારો સ્ટાફ 24 કલાક ખડે પગે છે અને પડે પડના સમાચાર રાજકોટના ખૂણે ખૂણાના સમાચાર આપ સમક્ષ પહોંચાડી રહ્યો છે। અહીંયા જે તકલીફ છે એના કરતાં પણ રાજકોટમાં ખૂબ જ વધારે તકલીફ છે। નાના નાના લોકો છે જેના ઘર છે એના પાણીમાં ડૂબી ગયા છે અને સખત એ સહન કરી રહ્યા છે। હવે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આ વરસાદ છે, આ મેઘો છે એ રોકાઈ જાય અને લોકોનું જનજીવન વ્યસ્ત ફરીથી ધબકતું થાય એવી આપણે ઈશ્વર પ્રત્યે પ્રાર્થના કરીએ। ચોક્કસથી જે રીતે વરસાદ અત્યારે વરસ્યો છે, ઓફિસમાં પણ જે રીતે કહ્યું એમ પાણી ઘૂસ્યા છે, પરંતુ સિટી ન્યૂઝ છે કે તે પોતાની અત્યારે જવાબદારી નિભાવી રહ્યું છે, કારણ કે લોકોને પ્રાશ્નને વાચા આપવી એ સિટી ન્યૂઝની પ્રથમ પ્રાયોરિટી છે અને આ જ પ્રાયોરિટીને ફર્સ્ટ રાખીને સિટી ન્યૂઝ છે કે તે લોકોના ઘરો સુધી પહોંચ્યું છે, અનેક વિસ્તારોમાં પણ પહોંચ્યું છે। ખુદ અમારી જે ઓફિસ છે કે ત્યાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે, આમ છતાં પણ અમારા ઓફિસના એક પણ સ્ટાફે રજા નથી રાખી અને તમામ સ્ટાફ અત્યારે વહેલી સવારથી જ કાર્યરત છે અને દરેક જે ન્યૂઝ છે ખૂણે ખૂણાના રાજકોટનો એક એવો ખૂણો નથી કે જેને સિટી ન્યૂઝે સિટી ન્યૂઝમાં તેમના સમાચાર ન આવ્યો હોય, દરેક ખૂણાના સમાચાર સિટી ન્યૂઝે દર્શાવ્યા છે। ત્યારે હવે લોકો ક્યાંક પ્રાર્થના કરી રહ્યા છે કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે, હવે વરસાદ વિરામ લે તો ફરી જનજીવન છે તે ધબકતું થાય। કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે સત્યમ અંસોરા, સિટી ન્યૂઝ।